नमस्ते विद्यार्थी मित्रों, आजनो प्रश्न जे धातुओं में स्थित विद्युत शास्त्र समझाओ, बाह्य क्षेत्र में धातुओं ने मुक्ता थती असर समझाओ। एटले के आपणे आपणी धातु जे आ बाह्य विद्युत क्षेत्र आपणुं अने आ बाह्य विद्युत क्षेत्र में आपणी धातु ने आपणे मूकेली छे, बराबर छे? तो शुं थाय छे, आ सुवाक पर शुं थाशे એ આપણે સમજાવવાનું છે। આની પહેલાંના એક વિડીયોમાં મેં આ ડિસ્કસ કરેલી છે કે જ્યારે ધાતુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે શું થાય છે। અહીંયા થોડીક હું એની પાછી વિગતવાર ચર્ચા કરી રહ્યો છું। એનું કારણ છે કે આના પછીના જે ટોપિકો આવશે, કેપેસિટર, બરાબર, એ બધા તો એ મોટાભાગે આની ઉપર ઘણા બધા ડિપેન્ડન્ટ છે। એટલા માટે આ થોડુંક સમજી અને આગળ વધવાની જરૂર છે। તો પ્રશ્ન બધાને સમજાઈ ગયો કે આપણે શું સમજાવવાનું છે। હવે પહેલા પોઈન્ટ ઉપર આવીએ તો કે ધાતુઓમાં ધાત્વિક સુવાહકોમાં ગતિશીલ વિદ્યુત ભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન છે। ભાઈ, ધાતુઓમાં ગતિશીલ કે જે ગતિ કરી શકે તેવા વિદ્યુત ભાર વાહકો કોણ છે? તો કે ઇલેક્ટ્રોન છે। ઇલેક્ટ્રોન જે એ ઋણ વિદ્યુત ભારિત છે, બળ લાગશે અને એ ગતિ કરશે, ગતિ કરી શકે છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરતા હોય છે। તો પહેલો પોઈન્ટ, ધાત્વિક સુવાહકોમાં ગતિશીલ વિદ્યુત ભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન છે। આ ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે તે આપણે બધા જોઈ ગયા છીએ। બીજો પોઈન્ટ, ધાતુઓ બને છે ત્યારે તેમના પરમાણુની છેલ્લી કક્ષામાં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોનને કોઈક રીતે ઉર્જા મળતા પરમાણુઓમાંથી છૂટા પડી જાય છે, જે ગતિ કરવા માટે મુક્ત હોય છે, જેને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે। હવે આપણે શું જોયું? પહેલી વાત તો એ તો કે જ્યારે ધાતુઓનું નિર્માણ થતું હશે ત્યારે બાહ્ય એટલે કે છેલ્લી જે કક્ષા છે, જેને આપણે કઈ વેલેન્સ કક્ષા કહીએ છીએ, આ વેલેન્સ કક્ષામાંથી ઇલેક્ટ્રોન કોઈક રીતે છૂટા પડી જાય છે। અહીંયા કોઈક રીતે સમજવું હોય કે ભાઈ કઈ રીતે છૂટા પડે, તો કે આ ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસથી ઘણા બધા દૂર હશે, કેમ કે બાહ્ય કક્ષા છે, બાહ્ય કક્ષા ન્યુક્લિયસથી ઘણી બધી દૂર છે, એટલે ઓલું જે આકર્ષણ લાગતું હશે ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ નિર્બળ હશે। આ ઇલેક્ટ્રોનને જો થોડીક ઉર્જા મળી જાય તો આ ઇલેક્ટ્રોન જે આ બંધન અવસ્થામાંથી મુક્ત થઈ અને શું થઈ જશે? મુક્ત ઇલેક્ટ્રોન બની જશે। આ ઉર્જા એને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે ઓરડાના તાપમાને, જે રૂમનું ટેમ્પરેચર છે, એ ટેમ્પરેચરે પણ આ ઉર્જા એને ઉષ્મા ઉર્જા રૂપમાં પ્રાપ્ત થઈ જાય અને એ બાહ્ય કક્ષામાંથી મુક્ત બની જાય। તો આવા ઇલેક્ટ્રોન ધાત્વિક વાહકોમાં હોય છે, ધાતુઓમાં હોય છે, જેને આપણે કેવા ઇલેક્ટ્રોન કહીએ છીએ? મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ। હવે આ મુક્ત ઇલેક્ટ્રોન શું કરી રહ્યા છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન માત્ર પિતૃ પરમાણુઓમાંથી મુક્ત થાય છે, પણ ધાતુઓમાંથી મુક્ત થતા નથી। આ વસ્તુ આપણે ઘણી બધી ડિસ્કસ કરી ગયા છીએ, એટલે થોડુંક ટૂંકમાં હું બતાવી રહ્યો છું। અહીંયા આ આપણો પિતૃ પરમાણુ, આ બાહ્ય કક્ષા આપણી વેલેન્સ કક્ષા, જેમાં આપણી પાસે અહીંયા ઇલેક્ટ્રોન હતો, એ શું થઈ ગયો? અહીંયાથી મુક્ત થઈને ગયો ગયો। તો કે એને મુક્ત ઇલેક્ટ્રોન તો કીધું, પણ ક્યાંથી મુક્ત ઇલેક્ટ્રોન? ફ્રી ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન કીધું, પણ કેમાંથી? તો કે પિતૃ જે પરમાણુ છે, જેમાંથી એ મુક્ત થઈ ગયા છે, ત્યાંથી એ મુક્ત, એ બંધન અવસ્થામાં નથી। પણ ધાત્વિક વાહકો, ધારો કે આ ધાતુની સપાટી હોય, આપણું મુક્ત ઇલેક્ટ્રોન આની આસપાસ અંદર પાછળ ગતિ કરી શકશે, બરાબર, અસ્તવ્યસ્ત, પણ આમાંથી એવી રીતના બહાર નીકળી શકતો નથી। એના માટે પણ ઘણા બધા કારણો છે, એમાંથી થોડા બધા કારણો આપણી બુકમાં પણ છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું ભવિષ્યમાં, અત્યારની ચર્ચા નથી કરતા। તો એ જ વાત કરી કે મુક્ત ઇલેક્ટ્રોન માત્ર પિતૃ પરમાણુઓમાંથી મુક્ત થાય છે, પણ ધાતુઓમાંથી મુક્ત થતા નથી। તેથી ધાતુમાં ઇલેક્ટ્રોન વાયુ જેવી રચના થાય છે, આ વસ્તુ એક સમજવા જેવી છે, ધાતુમાં ઇલેક્ટ્રોન વાયુ જેવી રચના થાય છે, ધાતુમાં ઇલેક્ટ્રોન વાયુ જેવી રચના એટલે શું? આ આપણું ધાતુનો, ધારો કે લોખંડનો એક ટુકડો છે, આપણા મુક્ત ઇલેક્ટ્રોન છે અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે,
તો આ અસ્તવ્યસ્ત ગતિ કરતા જે ઇલેક્ટ્રોન છે એની અસર ધાતુના દરેક ન્યુક્લિયસ પર થશે. કોઈ એક ન્યુક્લિયસ પર એની અસર નહીં થાય અને એક ન્યુક્લિયસ પર થશે એવું નહીં બને, બરાબર છે? આની અસર જે મુક્ત ઇલેક્ટ્રોન જેટલા પણ છે બધા જ મુક્ત ઇલેક્ટ્રોનની અસર ધાતુની અંદર રહેલા બધા જ ત્રણ વિદ્યુત ભારિત ન્યુક્લિયસ ઉપર થાય છે. જે રીતના વરસાદ પડતો હોય, વાદળો હોય તો એ વાદળો વરસાદ પાડે તો બધી જગ્યાએ વરસાદ પડતો હશે, બરાબર? એ રીતના આ ઇલેક્ટ્રોનની અસર પણ બધા જ ન્યુક્લિયસ અનુભવતા હશે. એટલે અહીંયા આપણે એવું કહી શકાય કે આ બધા ઇલેક્ટ્રોન જે એ ઇલેક્ટ્રોન વાદળની રચના કરે છે. સમજો આ વસ્તુને બરાબર. ઇલેક્ટ્રોન વાદળનો અહીંયા અર્થ શું છે? જે રીતના વાદળો જે વરસાદના એ વરસે તો એની અસર બધી જગ્યાએ થવાની છે. એ રીતના આપણા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે. અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે એ અસ્તવ્યસ્ત ગતિ કરી રહેલા ઇલેક્ટ્રોનની અસર ન્યુક્લિયસની અંદર રહેલા બધા જ ત્રણ વિદ્યુત ભારિત ધાતુની અંદર રહેલા ત્રણ વિદ્યુત ભારિત ન્યુક્લિયસ બધા જ ન્યુક્લિયસ અનુભવે છે. એટલે આપણે એને કીધું આ બધા મુક્ત ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વાયુ જેવી રચના થઈ છે. ન જૂની બુકમાં ઇલેક્ટ્રોન વાયુના બદલે અહીંયા લખેલું હતું ઇલેક્ટ્રોન વાદળ, બરાબર? એક જ અર્થ છે અહીંયા. ટૂંકમાં અર્થ એ જ છે કે ભાઈ આ મુક્ત ઇલેક્ટ્રોન છે એની અસર બધી જગ્યાએ પ્રવર્તી હોય, ધાતુની અંદર બધી જગ્યાએ પ્રવર્તી હોય છે. પછીના પોઈન્ટમાં શું કીધું છે? મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જુદી જુદી દિશાઓમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને એકબીજા ઇલેક્ટ્રોન અને આયનો સાથે અથડાય છે. હવે આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે બધા એ ધાતુની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. એટલે કે તમે કોઈ એવા નિયમ બનાવી ના શકો કે આ ઇલેક્ટ્રોન આ દિશામાં જ ગતિ કરતો હશે, આ ઇલેક્ટ્રોન આ સમય પછી આ ક્ષણ પછી આ દિશામાં જ ગતિ કરશે. આપણે કોઈ એવો નિયમ આને લાગુ પાડી શકીએ નહીં, એવું કોઈ સૂત્ર આપણે બનાવી શકીએ નહીં. હા, એવું ચોક્કસ બને કે ધારો કે 10 ઇલેક્ટ્રોન આ બાજુ ગયા હોય તો એટલા જ સમયમાં એટલા જ ઇલેક્ટ્રોન એટલે કે 10 ઇલેક્ટ્રોન પાછા આ બાજુ આવતા હોય એ હોઈ શકે અને આવું જ હોય. એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ મળવાની સંભાવના દરેક દિશામાં સમાન છે. એવું ના બને અસ્તવ્યસ્ત ગતિ કરતાં કરતાં મોટાભાગના ઇલેક્ટ્રોન આ બાજુ વયા ગયા અને આ બાજુ થોડાક જ ઇલેક્ટ્રોન ગયા, એવું બને નહીં. જેટલા ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે એટલા જ ઇલેક્ટ્રોન આ બાજુ આવશે. પણ આ બાજુ આવતો ઇલેક્ટ્રોન છે એ આ બાજુ શું કામ આવી રહ્યો છે એના પાછળ તમે કોઈ મેથેમેટિકલ સૂત્ર લાગુ પાડી શકો નહીં, બરાબર? હવે આ લોકો તો અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આ અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન એ ત્રણ વિદ્યુત ભારિત ન્યુક્લિયસ સાથે અથડાશે, કેમ કે રસ્તામાં ત્રણ વિદ્યુત ભારિત ન્યુક્લિયસો આવતા હશે. સાથે સાથે એ બીજા ઇલેક્ટ્રોન સાથે પણ શું અનુભવશે? અથડામણો અનુભવતા હશે, જેના કારણે શું નિર્માણ પામે છે? અવરોધનું નિર્માણ થાય છે, રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. આપણે ભણી ગયા એવું. તો એ વાત કરી કે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જુદી જુદી દિશાઓમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને એકબીજા ઇલેક્ટ્રોન અને આયનો સાથે અથડાય છે. પછીનો પોઈન્ટ, ધાતુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ઇલેક્ટ્રોન પર વિદ્યુત દિશામાં બળ લાગવાથી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરી અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ધાતુની સપાટી પર જમા થાય છે. સિમ્પલ વસ્તુ છે. એ લોકોએ આકૃતિ આપણને આપી છતાં હું એક આકૃતિ વ્યવસ્થિત થોડીક સમજાવી દઉં. આ આપણા મુક્ત ઇલેક્ટ્રોનો આજે આ ધાતુની જે સપાટી છે એમાં આપણા મુક્ત ઇલેક્ટ્રોનો અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે. હવે આપણે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું. આ રેડ કલરથી જે હું બતાવી રહ્યો છું એ આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. જેવું આપણે ધાતુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશું એટલે તરત ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. કોણ બળ લગાડશે આ? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જેવો ધાતુના ટુકડાને તમે મૂકશો એટલે તરત એના વિદ્યુત ભારો પર બળ લાગશે. હવે ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ છે એ તો ચોક્કસ લેટિસ બિંદુઓ ઉપર ગોઠવાયેલા છે. આ બળ એના ઉપર પણ લાગે છે પણ એ પોતાની જગ્યાએથી ખસતા નથી. હવે ઓલા ઇલેક્ટ્રોન છે એ તો શું કરી રહ્યા છે? તો કે ભાઈ એ તો અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે.
तो आ इलेक्ट्रॉन पर बल लागशे, आ इलेक्ट्रॉन पर बल लागशे अने आपड़ा इलेक्ट्रॉन जे गति करवा माटे स्वतंत्र जे इंडिपेन्डंट जे स्वतंत्र जे એટલે જેવું બળ લાગ્યું એટલે તરત એ જે દિશામાં બળ લાગે છે એ દિશામાં ગતિ કરશે. અહીંયા બળ કઈ દિશામાં લાગશે? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. મુક્ત ઇલેક્ટ્રોન પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. શા માટે? તો કે આપણા ઇલેક્ટ્રોન જે એ ઋણ વિદ્યુત ભારિત છે. આપણે જોઈ ગયા કે નેગેટિવ ચાર્જ હોય, ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર એના ઉપર જે બળ લગાડશે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. તો એ વાત કરીએ આપણે કે ધાતુઓને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરી ધાતુની સપાટી પર જમા થાય છે. આપણી પાસે આકૃતિમાં એ લોકોએ દર્શાવ્યું છે. આ આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં દેખાય છે બધાને, જઈને એ લોકો એરો વડે બતાવ્યું છે. આ ધાતુનો ટુકડો, ધાતુના ટુકડાને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તરત બળ લાગ્યું દેખાય છે. વિરુદ્ધ દિશામાં ઋણ વિદ્યુત ભાર ભેગા થઈ ગયા. હવે થશે શું? મોટાભાગના ઇલેક્ટ્રોન જે આ દિશામાં ભેગા થઈ ગયા, બીજો બળ લાગે છતાં એ અહીંયા ભેગા થાય છે, અહીંયાથી બહાર નીકળી શકતા નથી. તો મોટાભાગના ઇલેક્ટ્રોન આ બાજુ વહી ગયા, આપણા મુક્ત ઇલેક્ટ્રોન. તો આ બાજુ શું? તો કે ધન વિદ્યુત ભાર ખુલ્લો પડ્યો એવું કહી શકાય, ઓપન થયો. કેમ કે પહેલાં તો ઇલેક્ટ્રોન હતા, એ ઇલેક્ટ્રોન બધા આ બાજુ વહી ગયા. અહીંયા જે પહેલાં ઇલેક્ટ્રોન હતા એ ધન વિદ્યુત ભારની અસરને તટસ્થ કરતા હતા, ન્યુટ્રલ કરતા હતા. હવે એ છે ને, હવે એ ક્યાં ગયા? તો કે આ બાજુ ભેગા થઈ ગયા છે. એટલે આ છેડાએ શું ખુલ્લો પડ્યો? ધન વિદ્યુત ભાર ખુલ્લો પડ્યો દેખાઈએ. આ છેડો ધન વિદ્યુત ભારિત બની ગયો દેખાણો. તો આ રીતના આપણી ધાતુની સપાટી ઉપર વિદ્યુત ભારો પ્રેરિત થાય છે. જ્યારે ધાત્વિક સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે ધાતુની સપાટી પર વિદ્યુત ભારો પ્રેરિત થાય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઋણ વિદ્યુત ભારો ભેગા થઈ જાય છે અને બીજા છેડા ઉપર આપણો ધન વિદ્યુત ભાર ખુલ્લો પડે છે. જોજો શબ્દ સાંભળજો, ખુલ્લો પડે છે એવું કહું છું. હું એમ નથી કહેતો કે ભેગો થઈ જાય, ભેગો થાય એવું શું કામ નથી કહેતા. કેમ કે ધન વિદ્યુત ભારિત જે ન્યુક્લિયસ છે એ ચોક્કસ લેટિસ બિંદુઓ ઉપર ગોઠવાયેલા છે. એ કંઈ ગતિ કરવા માટે સ્વતંત્ર નથી, બરાબર છે? એટલે એ કંઈ ગતિ કરશે નહીં. જે ઇલેક્ટ્રોન પહેલાં અહીંયા હતા, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એની પહેલાં જે ઇલેક્ટ્રોન અહીંયા હતા એ ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભારને તટસ્થ કરતા હતા. હવે તટસ્થ કરી શકશે નહીં, કેમ કે આ ઇલેક્ટ્રોન અહીંયાથી આ છેડા પાસે ચાલ્યા ગયા છે. એટલે આપણે શબ્દ ઉપયોગ કરશું કે બીજા છેડા પાસે ધન વિદ્યુત ભાર ખુલ્લો પડ્યો. એ લોકોએ આમાં લખ્યું નથી પણ આપણે આ રીતના શબ્દ વાપરવાનો છે. હવે આ વિદ્યુત ભારો આવી રીતના પ્રેરિત થાય છે એટલે શું થશે? બરાબર જોજો આકૃતિમાં, હું પાછી એક વાત રિપીટ કરું. આ છેડો ઋણ વિદ્યુત ભારિત બની ગયો, આ છેડો ધન વિદ્યુત ભારિત બની ગયો. ચોક્કસ વિદ્યુત ભાર પ્રેરિત થયો, જેના કારણે એનલાર્જ કરીને બતાવી રહ્યો છું. અહીંયા આપણા ઋણ વિદ્યુત ભારો પ્રેરિત થઈ ગયા, અહીંયા આપણા ધન વિદ્યુત ભારો પ્રેરિત થયા. તો ચોક્કસ વિદ્યુત ભાર પ્રેરિત થયો જેના કારણે, આ વિદ્યુત ભાર જે પ્રેરિત થયો છે એના કારણે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થશે. ધાતુની અંદરનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે, દેખાય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હતું? આ દિશામાં હતું. તો અહીંયા કહી શકાય કે ભાઈ ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થઈ છે. કઈ દિશામાં? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે બરાબર જોજો, જેમ જેમ ઋણ વિદ્યુત ભારો અહીંયા ભેગા થતા જાય, બરાબર, નંબર ઓફ નેગેટિવ ચાર્જની સંખ્યા ઇન્ક્રીઝ થતી જાય, વધતી જાય, તેમાં ધન વિદ્યુત ભારની સંખ્યા પણ વધતી જશે. જેમ નેગેટિવ ચાર્જ અહીંયા વધતા જાય છે એમ પોઝિટિવ ચાર્જ પણ અહીંયા વધતા જશે અને એમ આપણા અંદરના ભાગમાં એસ્ટાબ્લિશ થયેલા, પ્રેરિત થયેલા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ વધતું જશે. આમ વધતા વધતા એક સમય આવશે કે અંદરની બાજુ જે પ્રેરિત થયેલા વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું થઈ જાય.
બરાબર આકૃતિને પાછી થોડું રિવાઇઝ કરવું પડે. અહીંયા ઋણ વિદ્યુત ભારો ભેગા થતા ગયા, અહીંયા ધન વિદ્યુત ભારો ભેગા થતા ગયા, તેમ અંદર જે પ્રસ્થાપિત થયેલું વિદ્યુત ક્ષેત્ર હતું એનું મૂલ્ય પણ વધતું ગયું. વધતા વધતા એક સમય કેવો આવ્યો કે એનું મૂલ્ય એટલું બધું વધી ગયું કે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું થઈ ગયું. બરાબર, તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ વધતા વધતા અંદરનું વિદ્યુત ક્ષેત્ર એટલું બધું વધી ગયું કે એનું મૂલ્ય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું થઈ ગયું. એટલે આવી રીતના લખી શકાય, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બરાબર છે ધાતુની અંદર પ્રેરિત થતું વિદ્યુત ક્ષેત્ર, બેના મૂલ્ય સરખા થઈ ગયા. એટલે આવું કહી શકાય ઈ ઇઝ ઇક્વલ ટુ ઇ ઝીરો. સદિશની નિશાની કાઢી નાખો, ઈ ઇઝ ઇક્વલ ટુ ઇ ઝીરો. તો એ જ વસ્તુના પછીના પોઈન્ટમાં લખ્યા છે, ધાતુની સપાટી પર ધન અને ઋણ વિદ્યુત ભારો જમા થવાથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર, અહીંયા સાંભળ્યું બરાબર, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ છે. હવે ઉત્પન્ન થતાં થતાં શું થઈ ગયું, બેયનું મૂલ્ય કેવું થઈ ગયું, ધીમે ધીમે સમાન થઈ ગયું. અને જેવું સમાન થઈ જાય એટલે એકબીજાની અસરને શું કરી નાખે, નાબૂદ. અને અસર એકબીજાની નાબૂદ થઈ જાય એટલે ધાતુની સપાટી પર વધારાના વિદ્યુત ભાર જમા થવાનું શું થઈ જશે, બંધ થઈ જાય. બરાબર, તો હવે કોઈ વધારાનો વિદ્યુત ભાર જે આ સપાટી ઉપર એટલે કે ઋણ વિદ્યુત ભારના છેડા પર પ્રેરિત થતો આવતો નથી. એક એક્ઝામ્પલ લઈને વાતને સમજાવું કે ધારો કે આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બળ લગાડે છે. બરાબર છે, અંદરની બાજુ જે પ્રેરિત થયેલું વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં બળ લગાડે છે, કેમ કે બંને વિદ્યુત ક્ષેત્ર છે વિદ્યુત ભાર ઉપર તો બળ લગાડશે. હવે આ બંને બળનું મૂલ્ય એફ અને એફ ઝીરો, આ બંને બળનું મૂલ્ય સમાન છે એટલે એકબીજાની અસરને શું કરી નાખે છે, નાબૂદ કરી નાખે છે. તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું ચોખ્ખું બળ પરિણામી બળ કેટલું થઈ જશે, શૂન્ય. અને શૂન્ય થાય એટલે ઇલેક્ટ્રોન એક પણ દિશામાં ગતિ કરશે નહીં. બરાબર છે, તો આ ખાસ અગત્યની વાત કરી, સિમ્પલ છે. 9મા ધોરણમાં 10મા ધોરણમાં અને આની પહેલાંના વિડીયોમાં પણ આપણે ખાસી ડિસ્કસ આ બાબતની કરેલી છે. બરાબર, છતાં પણ આજે મેં સવિસ્તાર પાછી વાત કરી, કેમ કે આગળ કીધું એ રીતના કેપેસિટર ને એ બધા જે ટોપિકો છે એમાં ક્યાંક ને ક્યાંક આ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરતા હશું.